મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલ બેગમાં 25 લાખનું એમડી ડ્રગ્સ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત રેલવે સ્ટેશન બહારથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બંનેને ઝડપી પાડ્યા. બેગમાંથી કપડાં સહિત અન્ય સામાન મળ્યો. ઉપરાંત બેગમાં છુપાવેલા 250 ગ્રામ એમડી ડ્રગ્સ, જેની કિંમત 25 લાખ રૂપિયા થાય છે. પકડાયેલા યુવક યુવતી મિત્ર છે અને મુંબઈમાં રહે છે. સુરત પોલીસની નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું. રેલવે સ્ટેશનથી રાબિયા નામની મહિલા સહિત 3ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 253 ગ્રામ 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ તમામની પૂછપરછ કરતા પેડલરોના નામ પણ સામે આવ્યા હતા. અન્ય આરોપીઓમાં સરફરાજ ઉર્ફે સલમાનની તપાસ દરમિયાન 28.87 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.93 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપી ફૈઝલ શેખની પણ તપાસ કરતા યાસીન બાબુલ મુલ્લા મળી આવ્યો હતો અને બંને પાસેથી 31.55 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મોહસિન શેખ તથા મિત્ર અસફાક મોહમ્મદ યુનુસ શેખના ઘરે છુપાયો હતો. પકડવા જતા તે બિલ્ડિંગની ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતા તેને ઈજા પહોંચી હતી, જેથી સિવિલમાં ખસેડાયો છે. વોન્ટેડ આરોપી સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદ પાસેથી 27.500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આમ 5 રેડમાંથી કુલ 354.65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબશ્રી, જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધે છેલ્લા 1.5 માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત NDPSના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને NDPSનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મહિડાને રેલવે સ્ટેશન સૂર્યનગર X3માંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું MD અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે 1 માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાજ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28.29 ગ્રામ જેટલું MD મળી આવ્યું અને જેની કિંમત 2,80,000 થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી, જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31 થી 32 ગ્રામ જેટલો MDનો જથ્થો મળી આવ્યો. ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું હતું. આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુફના ઘરે. એ તપાસ કરતા મોહમ્મદ અસફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતા 14 માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડૉક્ટરની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું MD એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો. તદઉપરાંત આ જ રેડો દાખલતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાં લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર KI મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27 થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી. આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક DCBમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 354 ગ્રામ અંદાજે 35 થી 37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્ન ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે.